नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि शाला संकुल में आपनो हार्दिक स्वागत छे। आपणे आपणा अभ्यासक्रमनो पाठ 15मो अखंड भारतना शिल्पी वल्लभभाई पटेल विषे माहिती मेळवी रह्या छीए। आ डॉक्टर राघवजीभाई माघड़ द्वारा लिखित आ जे चरित्र लेख छे, ए चरित्र लेख विषे आज आपणे भाग बे विषे माहिती मेळवानी छे। गया पीरियडनी अंदर आपणे जोयुं हतुं के नानपणमां एटले के बाळ वये वल्लभभाईने जे काख बलाई थयेली अने ए काख बलाई थयेली ए वखते ए फोड़वा माटे ए वैद्यराज पासे गया हता अने वैद्यराजे जे लोखंडनो सळियो धगधगतो लाल चोळ करी अने ए गुमडानी गांठ ऊपर फेरववानो हतो, पण ए वैद्यराजनी आ कुमड़ा बाळकना गुमड़ा ऊपर ए धगधगतो लोखंडनो सळियो फेरववानी हिम्मत चालती नहोती। एज वखते वल्लभभाईए काई पण विचार कर्या वगर आ वैद्यराजना हाथमांथी आ धगधगतो सळियो लई अने ए पोतानी काख बलाय એટલે કે ગુંબડું થયેલું હતું એની ઉપર એણે ફેરવી દીધો અને લોખંડનો સળિયો ગુંબડા ઉપર ફેરવો, અસહ્ય વેદના થઈ પરંતુ ઉહુકારો પણ મોઢામાંથી નીકળો નહોતો। આ કેટલું દર્દ એમણે સહન કર્યું હોય એવું આપણને લાગે। આવા તો અનેક પ્રસંગો છે વલ્લભભાઈના જીવનની અંદર। વલ્લભભાઈ એ વખતે આપણા દેશમાં કાયદાનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ જવું પડતું, એટલે કે વકીલાતનો અભ્યાસ કરવો હોય ને તો એ વકીલાતના અભ્યાસ કરવાની સગવડ આપણા દેશમાં નહીં હોવાને કારણે એ વખતે અંગ્રેજોનું શાસન હતું અને એ ત્યાં એટલે કે ઇંગ્લેન્ડ કાયદાનો અભ્યાસ કરવા માટે જવું પડે। એટલે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરીને પૈસા ભેગા કર્યા હતા। વલ્લભભાઈને કાયદાનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ જવું હતું એટલે થોડા થોડા પૈસાની બચત કરી, જેથી કરી અને જ્યારે જવું હોય ત્યારે મુશ્કેલી ઊભી ન થાય એટલે બચત કરી અને એણે પૈસા ભેગા કર્યા હતા। પરંતુ એના મોટાભાઈ વિઠ્ઠલભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈનું નામ વિઠ્ઠલભાઈ પટેલ છે। અત્યારે પણ મિત્રો આપણે ગુજરાત વિધાનસભા છે, એ ગુજરાત વિધાનસભામાં તમે નામ વાંચો તો ખ્યાલ આવશે કે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન, એટલે વલ્લભભાઈના મોટાભાઈ વિઠ્ઠલભાઈના નામે ગુજરાત વિધાનસભાનું નામ આપવામાં આવેલું છે, એટલે કે વિઠ્ઠલભાઈ પટેલ આ વિધાનસભા ભવન, એટલે એ વિધાનસભા છે એ વિઠ્ઠલભાઈ પટેલના નામે છે અત્યારે એના નામ ઉપરથી। એટલે વલ્લભભાઈ પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ હતા ને, એને પણ કાયદાનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ એને કે લંડન જવાની ઈચ્છા વ્યક્ત કરી। ભાતૃભાવને કારણે વિઠ્ઠલભાઈએ વલ્લભભાઈને કીધું કે વલ્લભ, હું તારા કરતાં મોટો છું તો પહેલાં હું કાયદાનો અભ્યાસ કરીને આવું અને પછી તું કાયદાનો અભ્યાસ કરવા માટે જાજે। એટલે એ વખતે આ વિઠ્ઠલભાઈએ એ કાયદાનો અભ્યાસ કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી એટલે વિઠ્ઠલભાઈને એ જે લંડન જવા માટે એ પોતે જે બચત કરેલી કાયદાનો અભ્યાસ કરવા માટે જે બચત કરેલા પૈસા હતા એ વિઠ્ઠલભાઈને એણે આપી દીધા, કાંઈ નહીં મોટાભાઈ તમે પહેલાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી આવો, હું પછી જઈશ। એટલે આ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ અને ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડે, ભાઈઓ ભાઈઓ વચ્ચે કેવો પ્રેમ હોવો જોઈએ એની વાત કરેલી છે કે સમર્પિતની ભાવના, સમર્પણનો ભાવ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। કારણ કે પોતે એ ઇંગ્લેન્ડ કાયદાનો અભ્યાસ કરવા માટે ન જતા બચત કરેલી રકમ છે એ મોટાભાઈને સમર્પિત કરી દીધેલી। આ ભાતૃભાવ, આવા ગુણો આપણામાં પણ વિકસવા જોઈએ। અને ઘણી જગ્યાએ જોઈએ છીએ ખેતીના છેઢા માટે એકાદ ફૂટ જમીન માટે જ્યાં ધારિયા ઉડતા હોય
ત્યાં તો ભાતૃભાવની તો ક્યાં વાત જ કરવાની રહી. તો આમ પોતે બચત કરેલી રકમ મોટા ભાઈને એ કાયદાનો અભ્યાસ કરવા જવા માટે એણે આપી દીધી. આમ ભાતૃભાવનો જે ભાવ છે, એ જે ભાઈઓ ભાઈઓ પ્રત્યેનો પ્રેમ છે, એ ખરેખર આપણે આ વલ્લભભાઈ પટેલના જીવન ઉપરથી જોઈ શકીએ છીએ. ભાઈઓ એકબીજા માટે સમર્પિત થવાની ભાવના હોવી જોઈએ. ભાઈઓને તો એકબીજા પ્રત્યે ત્યાગ હોવો જોઈએ. આપણે જોઈએ છીએ કે એવું શ્રેષ્ઠ ઉદાહરણ આપવું હોય તો આપણે રામ અને ભરતનું આપી શકીએ. કારણ કે રામે જ્યારે વનવાસ આવ્યા પછી એમ કીધું હતું ને કે ભરત, આ તારું રાજ્ય છે, તારે કરવું જોઈએ. અને ભરત કહે, નહીં મોટો ભાઈ, આ તમારું રાજ્ય છે, તમારે સંભાળવું જોઈએ. આ એકબીજા ભાઈઓ પ્રત્યેની કેટલો પ્રેમભાવ, ભાતૃભાવ, એ રામ અને ભરત, રામ અને લક્ષ્મણ ઉપરથી પણ આપણે એ દ્રષ્ટાંતો મેળવી શકીએ છીએ. એવું જ આ વલ્લભભાઈએ વિઠ્ઠલભાઈ માટેને ઉદાહરણ આપણે પૂરું પાડ્યું છે. કારણ કે પોતે બચત કરેલી રકમ છે એ ભાઈને લંડન જવા માટે એ અર્પિત કરી દીધી. અને પછી વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. એક જીવનનો પ્રસંગ છે, એક વખતની વાત છે, અને આ જાણીતો પ્રસંગ છે. મોટાભાગના લોકો વલ્લભભાઈના આ પ્રસંગથી માહિતગાર હોય છે. એ પોતાના વ્યવસાય પ્રત્યે જે કેટલા સમર્પિત હતા ને, એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ પણ આપણે કહી શકીએ કે વલ્લભભાઈ એક વખત કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. એક એના જેના તરફથી કેસ લડી રહેલા હતા, એ કેસ લડી રહેલા વ્યક્તિ વલ્લભભાઈ જેમનો કેસ લડતા હતા એ નિર્દોષ હતી. એટલે નિર્દોષ વ્યક્તિને છોડાવવા માટે એને જે દલીલ કરી અને એના અસીલને જે નિર્દોષ છોડાવ્યો, આ એની વાત છે કે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યારે પ્યુન, ઇંગ્લિશ શબ્દ છે પ્યુન એટલે પટ્ટાવાળો, ત્યારે પ્યુન આવી અને એક તાર આપી ગયો. તાર એટલે મિત્ર પેલા લોખંડના તારની વાત નથી. તાર વિશે તમે અજાણ હોય એ સ્વાભાવિક છે, કારણ કે અત્યારે એ બંધ થઈ ગયેલ છે તાર. અને એ તારને અંગ્રેજીમાં ટેલિગ્રામ કહેવાય. અને ટેલિગ્રામ એટલે એ વખતમાં ઝડપથી સમાચાર મોકલવા માટેનું સંચાર માધ્યમનું શ્રેષ્ઠ માધ્યમ હતું. એ તાર દ્વારા એટલે કે ટેલિગ્રામ દ્વારા મેસેજ મોકલવામાં આવતો, ટેલિગ્રામ દ્વારા એ સમાચાર મોકલવામાં આવતા હતા. એટલે એ તાર આપી ગયો પ્યુન. એટલે વલ્લભભાઈને તાર આપી ગયો ત્યારે વલ્લભભાઈએ તાર વાંચી અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર, સમજો, કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર વલ્લભભાઈએ એ તાર છે એ પોતાના કોટના ખીચ્ચામાં મૂકી દીધો. જોરદાર દલીલો ત્યાર પછી ચાલી કોર્ટની અંદર, અને એ કોર્ટની કાર્યવાહીની અંદર વલ્લભભાઈ લાગી ગયા અને જોરદાર દલીલો થઈ, અને જોરદાર દલીલોના અંતે એ પોતાના અસીલને એ નિર્દોષ છોડાવે છે. પછી કાર્યવાહી તો પૂરી થઈ ગઈ, અને કાર્યવાહી પૂરી થયા ગયા પછી એના મિત્ર વકીલે પૂછ્યું હતું કે મિસ્ટર પટેલ, એ સાનો તાર હતો? મિત્રો, આ એની સમર્પિતની ભાવના તમે સમર્પણ જુઓ તમે, કે મિસ્ટર પટેલ એ સાનો તાર હતો? એટલે વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું કે મારા પત્નીનું અવસાન થયેલું છે. વલ્લભભાઈ પટેલ જ્યારે કોર્ટ, મારા ખ્યાલથી અમદાવાદની અંદર એ કેસ લડી રહેલા હતા, ત્યારે એના પત્ની મુંબઈ હોસ્પિટલમાં હતા, અને એ વખતે એમનું અવસાન થયેલું કે મારા પત્નીનું અવસાન થયું. આમ લાગણીને વશ થયા વગર માણસે પોતાની ફરજ કેવી રીતે બજાવવી જોઈએ એનું આના કરતાં સર્વશ્રેષ્ઠ ઉદાહરણ મિત્રો બીજું કોઈ ન હોઈ શકે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને એણે અડગતાથી અદા કરી હતી. કારણ કે ત્યારે ને ત્યારે સ્વાભાવિક છે કે માણસ માત્ર
એની જ્યારે પત્નીનું અવસાન થાય ત્યારે ભાંગી પડતા હોય છે, ત્યારે વલ્લભભાઈએ એ દુઃખનો એક પણ નિશાન દુઃખના ભાવ મોં ઉપર લાવ્યા વગર એને તાર વાંચી અને કોટના ખીચામાં મૂકી દીધો હતો અને પોતાની કાર્યવાહી જુસ્સાભેર પેલા જેટલા જુસ્સાથી એ દલીલ કરી રહેલા હતા એ જ જુસ્સાથી તાર વાંચ્યા પછી પણ એને એવી જ દલીલો કરી અને એના આશીલને નિર્દોષ છોડાયો હતો. મિત્રો, આ પોતાના ફરજ પ્રત્યેની એ કેટલું સમર્પણ કહી શકાય આપણે. આમ આપણે તો માત્ર અને આપણા માટે તો આજે તો ગૌરવની વાત મિત્રો કહી શકાય છે, કારણ કે દુનિયાનું સર્વથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ એ આપણા વલ્લભભાઈનું છે. ભારતના ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના જ વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એની એક દ્રઢ સંકલ્પ કહી શકાય એ સંકલ્પ એણે ત્યાં સિદ્ધ કરી અને દુનિયામાં ઊંચામાં ઊંચી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈનું જે પૂતળું છે એ પણ આપણા માટે એ ગૌરવની વાત કહી શકાય, કારણ કે નરેન્દ્રભાઈ જેવું વ્યક્તિત્વ છે એ જ આ વલ્લભભાઈ જેવા સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વને એ ઉજાગર કરી શકે એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ લાગતું હતું. ઘણા વખત અમુક પ્રકારની વિચારસરણી ધરાવવાના લોકો આવું પણ વિચારે કે આ વલ્લભભાઈ કેવા પ્રકારના માણસ કહેવાય, એને એના પ્રતિ પત્નીનું અવસર પત્ની પ્રત્યે જરાવ લગાવ નહીં, પત્ની પ્રત્યે સેજ પણ પ્રેમ નહીં, પત્નીનું અવસાન થયું એ સમાચાર જાણવા છતાં પણ કંઈ નથી બન્યું એમ માની અને પોતાની કાર્યવાહી જે કરેલી છે, ખરેખર વલ્લભભાઈ પટેલ જેવો વૃક્ષ વલ્લભભાઈ પટેલ જેવો વૃક્ષ વ્યક્તિ પણ કોઈ ન શકાય, એટલે કે આપણી ભાષામાં કહીએ તો કઠોર વ્યક્તિ ન કહી શકાય એવું ઘણા માનતા હોય છે આ પ્રસંગ ઉપરથી પણ. એટલે કે આમ દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ લાગતું, સ્વભાવ બહુ કડક છે એવી છાપ પડતી, કારણ કે વલ્લભભાઈ સ્વભાવથી થોડો કડક સ્વભાવના હતા. કારણ કે જ્યારે આ અખંડ ભારતનું નિર્માણ કરવાના હતા એ અખંડ ભારતનું નિર્માણ કરતી વખતે હૈદરાબાદના નવાબે પોતાનું રાજ્ય અખંડ ભારતમાં સોંપવાની એને જ્યારે ના પાડી ત્યારે વલ્લભભાઈએ કડક શબ્દમાં કીધું હતું, ત્યારે નવાબને જે હૈદરાબાદનો નિઝામ એ નિઝામને કીધું હતું કે હજી પણ તમે સમજી જાઓ તો સારું છે, નહીતર હૈદરાબાદનું નામો નિશાન હું મીટાઈ દઈશ અને એ પણ એટલી જ મારામાં તાકાત છે. આમ પોતાનો કડક સ્વભાવ જ્યારે જરૂરિયાત પડતી ત્યારે પોતે પોતાનો કડક સ્વભાવનો પણ ઉપયોગ કરતા અને પછી આપણે બધા જાણીએ છીએ કે હૈદરાબાદના નિઝામને એ ઝૂકવું પડ્યું હતું, મતલબ કે વલ્લભભાઈ પટેલે લશ્કરી કદમ ઉઠાવ્યું અને હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવામાં આવ્યું હતું. આમ એનો સ્વભાવ એ કડક છે અને એવી છાપ પણ પડતી, એની બોલી સચ્ચાઈ અને બોલી આખા બોલું પણ હતું, કોઈ પણ એને કહેવું હોય એ પોતે જ સ્પષ્ટ રીતે કહી દેતા, સામે પોતાના બોલેલા શબ્દો દ્વારા સામે વ્યક્તિને દુઃખ થશે એ વિચારતા નહીં, સાચું હોય તો ગમે તેને કહી દેવામાં એ સેજ પણ સંકોચ નહોતા અનુભવતા, આપણી ભાષામાં કહીએ તો માખણ નહોતા ચોપડતા, હે એ સ્પષ્ટ શબ્દોમાં કહી દેતા, કારણ કે જે સાચું હતું એ કહેવું એનામાં એ હિંમત હતી. આમ એમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાને લીધે એવું લાગતું હતું કે વલ્લભભાઈ પટેલ એકદમ વૃક્ષ છે. જો વૃક્ષ નથી બોલતો હું, રૂ 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 રૂ, એકદમ વૃક્ષ સ્વભાવના છે. ખરેખર તો વલ્લભભાઈ તો સ્વભાવની વાત કરીએ ને તો નાળિયેર જેવો સ્વભાવ હતો. મિત્રો, નાળિયેર એક ફળ છે, બીજા ફળ અને નાળિયેરમાં ફરક છે, કારણ કે
बीजा फल खावा हो तो तमे परबारूच एम मोढ़ू मारी सको, पण नारियेळनो स्वाद माणवो होय ने तो थोड़ीक मेहनत करवी पड़ती होय छे, अने तो ज नारियेळनो ए मीठो मधुरो आ स्वाद आपणे माणी सकता होईए छीए। कारण के मीठू मधुर टोपरू खाव हो तो नारियेळना उपरथी पेला छाला काढ़वा पड़े, छाला काढ़वा पड़े पछी जोर थी एने पत्थर साथे अफड़ावी अने जे काचली छे ए काचली तोड़वी पड़ती होय छे, अने काचली तोड़ा पछी ज आपणने ए नारियेळनो ए मीठो मधुरो स्वाद माणवा मळतो होय छे। एटले उपरथी कठण छे पण अंदरथी कोमळ छे। एम वल्लभभाईनुं व्यक्तित्व पण कोक बहारथी जोनारा व्यक्तिओने एनुं व्यक्तित्व ए रुक्ष लागतुं, परंतु ए तो स्वभावे एनुं दिल तो अत्यंत कोमळ दिल हतुं वल्लभभाईनुं, एनो स्वभाव ए कोमळ हतो। एटले तो एवुं कहेवामां आवे छे के वल्लभभाई तो ए तो नारियेळ जेवा हता। मित्रो, नारियेळने उपरथी कठण अने बरछट लागे पण अंदरथी एनुं पाणी केटलुं मीઠું હોય છે, એ મીઠું અને કોમળ હોય છે, એના સ્વભાવની એ ખાસિયત હતી। મિત્રો, વલ્લભભાઈ પટેલ કોઈ દિવસ કોઈનાથી ડરતા નહોતા। આપણે પણ આપણા જીવનની અંદર આ ગુણ મહત્વનો છે, કોઈનાથી ડરવું નહીં અને હિંમત રાખવી। એમ વલ્લભભાઈ પટેલ કોઈનાથી ડરતા તો નહીં, ભલભલાને પણ કોઈ જ શેહ શરમ વગર સાચું અને સ્પષ્ટ એ સંભળાવી દેતા હતા। પછી અંગ્રેજ સરકારનો કોઈ ઉચ્ચ અધિકારી હોય તો એ ઉચ્ચ અધિકારીને પણ એ સાચું છે એ સાચું તો સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દેવામાં એ કોઈ પ્રકારની ડર નહોતો લાગતો, કોઈ પ્રકારની એ બીક નહોતી લાગતી। આમ એ સ્પષ્ટ સંભળાવી દેતા હતા અને એની વાણીમાં જોમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો। એના શબ્દો છે એના શબ્દની અંદર સચ્ચાઈ રહેલી હોવી જોઈએ। આપણે પણ આપણા શબ્દોની અંદર એ સચ્ચાઈ હોય તો જ કોઈ પણ ક્ષેત્રની અંદર આપણી અવશ્ય જીત થાય છે, એ વાત પાકી છે। આમ વલ્લભભાઈના જીવનમાંથી આપણે અનેક પ્રકારના જે સદગુણો છે એ અનેક પ્રકારના સદગુણો આપણે પણ આપણા જીવનની અંદર ઉતારીએ તો આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર પણ આપણે માર્ગ શોધી શકીએ છીએ અને આપણા જીવનને આગળ ધપાવી શકીએ છીએ। બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી, એમાં એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા એમણે લખ્યું હતું વલ્લભભાઈ પટેલે કે લડત લડવી હોય તો લગ્નમાં માહલવાનું ન પોષાય, બધું છોડવું પડશે। ટૂંકમાં આપણા સારા માઠા પ્રસંગો હોય ત્યાં તમે હાજરી નહીં આપો, પરંતુ લડત લડવી હોય તો અવશ્ય એમાં જ હાજરી આપો। કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી એટલે કે સૂર્ય ઉગે ત્યાંથી સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતું રહેવું પડશે। લગ્નમાં માહલવા જશો તો નહીં ચાલે, છાવણી જેવી જિંદગી ગાળવી પડશે, ખાવા પીવાનું એ બધું છાવણીમાં જ, ઘરે તાળા મારી અને ખેતરમાં પણ તમારે રખડવું પડશે। ગરીબ તવંગર બધા જ વર્ગના લોકો છે, બધી જ કોમ છે, એક રાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય ને એમ વરતશે ને તો આપણી જીત નક્કી છે અને ચોક્કસ આપણને એ જીત મળશે જ। આ વાત જો બધાને ધ્યાનમાં ઉતરતી હોય તો જ આપણે લડતને આગળ ચલાવવી છે, નહીતર લડતને આગળ ચડાવવી નથી। આમ સ્પષ્ટ શબ્દોમાં એણે ખેડૂતોને પણ ચેતવણી આપી હતી અને કે આ રીતે લગ્નમાં માહલતા હોય એવી રીતે એક દિવસ તમારે આવવું ને એક દિવસ લડતમાં નહીં આવવું, એ નહીં ચાલે, એ તમે સમર્પિત હશો એ તો જ એ લડત આપણે જીતી શકશું। આમ એના શબ્દોમાં એ સ્પષ્ટ રણકાર હતો એટલું આપણે ચોક્કસ કહી શકીએ છીએ। આપણે આગળનો અભ્યાસક્રમ નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું। અસ્તુ, જય હિન્દ।